हेलो स्टूडेंट, धोरण 11 बायोलॉजी सब्जेक्ट में चैप्टर नंबर 8 आपणे कंटीन्यू करिए। आपणे ગઈકાલે ગોલ્ગીકાયની રચના જોઈ હતી, હવે આજે આપણે જોઈશું ગોલ્ગીકાયનું કાર્ય। તો જોઈએ ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય શું છે, કે કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગનું દ્રવ્ય ईआरमाथी पुटिका स्वरूपे गोल्गीकायना शीश छेड़ाथी संगठित थईने परिपक्व छेड़ानी तरफ गति करे छे। आमां शुं कहेवा मांगे छे कि गोल्गी प्रसाधन जे छे, गोल्गी प्रसाधननुं कार्य शुं छे, तो एना माटे आपणे आकृति जोईए। आ आपणो कोष छे, बराबर। तो हवे आ कोषमां एमणे शुं कीधुं छे कि कोषनी बहारनी तरफथी स्त्राव पामता, एटले अहींयाथी कोई पदार्थनो स्त्राव थाय अने ए कोष कोषांतरीय लक्ष्य सुधी पहोंचाडवाना घटको, ए घटको कोई અમુક અંગિકા સુધી પહોંચાડવાના હોય, કારણ કે તે કોઈ કાર્ય કરવા માટેનું કાર્ય કરવા માટે જરૂરી છે એ ઘટકો, તો એ બહારથી સ્ત્રાવ પામે અને કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના જે પણ ઘટકો છે એ ઘટકોનું પહેલે તો પેકેજિંગ થાય, અને એ પેકેજિંગ જે છે એ ક્યાં થાય, તો ઈઆર એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં। શું છે? અંતઃકોષ રસજાળ છે, બરાબર। તો અહીંયા અંતઃકોષ રસજાળમાં પુટિકા સ્વરૂપે જે ઘટકો છે એ ઘટકોના દ્રવ્યનું પેકેજિંગ થશે, બરાબર। અને ત્યાંથી એ શું કરે, આ પેકેજિંગ પુટિકા સ્વરૂપે થયું। હવે એ પુટિકા ગોલ્ગીકાયના શીશ છેડો એટલે આપણો બહિર્ગોળ સપાટી, નિર્માણકારી સપાટી કહેવાય, અને ટ્રાન્સ છેડો અથવા એનો પરિપક્વ છેડો એટલે અંતર્ગોળ સપાટી કહેવાશે। તો આ પેકેજિંગ એ શીશ છેડાથી પરિપક્વ એટલે ટ્રાન્સ છેડા તરફ ગતિ કરે છે, બરાબર। ગોલ્ગીકાયનું કાર્ય શું છે, કે જે પણ દ્રવ્યનું પેકેજિંગ અંતઃકોષ રસજાળ કરશે એ પુટિકા સ્વરૂપે થશે, અને એ પુટિકા એ ગોલ્ગીકાયના શીશ છેડાથી ટ્રાન્સ છેડા તરફ નિર્માણકારી સપાટીથી પરિપક્વ સપાટી તરફ ગતિ કરે છે, પુટિકા સ્વરૂપે જ ગતિ કરશે, બરાબર। હવે આગળ જોઈએ એ શું સમજાવે છે, કે ગોલ્ગી પ્રસાધન અંતઃકોષ રસજાળના ગાઢ સંપર્કમાં રહે છે। અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ, બરાબર, શું છે કે આ અંતઃકોષ રસજાળ અને ગોલ્ગીકાય એના નજીક ગોઠવાયેલા છે। કેમ? તો એનું કાર્ય જ છે કે અંતઃકોષ રસજાળ જે દ્રવ્યનું પેકેજિંગ પુટિકા સ્વરૂપે કરશે એ પુટિકા ગોલ્ગીકાયના શીશ છેડાથી ટ્રાન્સ છેડા તરફ ગતિ કરે, એટલા માટે આ બંને એકબીજાની નજીક ગોઠવાયેલા આપણને જોવા મળે છે। આગળ જોઈએ, કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ્સ દ્વારા અંતઃકોષ રસજાળની સપાટી ઉપર થાય છે, બરાબર। હવે અંતઃકોષ રસજાળની સપાટીની વાત કરીએ તો અંતઃકોષ રસજાળની સપાટી એટલે કઈ આવશે, આયરિયા બહારની તરફ જે આપણને પુટિકા જોવા મળે, જે રિબોઝોમ્સ છે। અને રિબોઝોમ્સનું કાર્ય આપણે આગળ પણ મેં તમને કીધેલું છે, ખાસ યાદ રાખવાનું, રિબોઝોમ્સ આવે એટલે આપણે શું યાદ રાખવાનું, પ્રોટીન સંશ્લેષણનું કાર્ય, એટલે રિબોઝોમ શું કાર્ય કરે, પ્રોટીન સંશ્લેષણ। પણ અહીંયા ક્યાં છે પુટિકાઓ, તો અંતઃકોષ રસજાળની બાહ્ય સપાટી પર આપણને જોવા મળે, એટલે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય અંતઃકોષ રસજાળની બાહ્ય સપાટી પર થશે, બરાબર। અને ગોલ્ગી પ્રસાધનની ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતાં પહેલાં તેમાં ફેરફારો થાય છે। હવે આપણે અહીંયા જોયું કે અંતઃકોષ રસજાળમાં પુટિકાઓનું નિર્માણ થશે, એ પુટિકાઓ શીશ ગોલ્ગીકાયના શીશ છેડાથી ટ્રાન્સ છેડા તરફ ગતિ કરશે। હવે એ પુટિકા સ્વરૂપે જ્યારે અંદર પ્રવેશશે, બરાબર, ત્યારબાદ એના ટ્રાન્સ છેડો એટલે અંતર્ગોળ સપાટી પરિપક્વ સપાટી પરથી એ પુટિકા મુક્ત થશે, પણ એ પુટિકા મુક્ત થાય તે પહેલાં એમાં જે દ્રવ્યનું પેકેજિંગ થયેલું છે એમાં થોડા ઘણા ફેરફારો થશે, બરાબર। અહીંયા ખાસ યાદ રાખજો કે અંતઃકોષ રસજાળની બાહ્ય સપાટી પર પુટિકાઓનું પેકેજિંગ થાય, ઘટકો છે પુટિકા સ્વરૂપે ભેગા મળશે, એ ઘટકો ગોલ્ગીકાયમાંથી પસાર થઈને બહાર મુક્ત થશે, ગોલ્ગીકાયના નિર્માણકારી સપાટીથી પરિપક્વ સપાટી તરફ જશે અને પછી ત્યાંથી મુક્ત થશે, બરાબર। પણ જ્યારે આ પુટિકા મુક્ત થાય ગોલ્ગીકાયમાંથી ત્યારે એમાં જે ઘટકો છે એમાં થોડા ફેરફાર થયેલા જોવા મળશે, અને અહીંયા તમને કહી દઉં કે આ જે પુટિકા બહાર ટ્રાન્સ છેડા પરથી જે ગોલ્ગીકાયમાંથી મુક્ત થાય છે એ પુટિકા છે લાઇસોઝોમ, બરાબર, એ જ લાઇસોઝોમ્સ તરીકે ઓળખાય છે, જેના વિશે આપણે આગળ જોવાના છે, બરાબર। એટલે ટ્રાન્સ છેડા પરથી આ પુટિકા મુક્ત થઈ પરંતુ તેમાં કેટલાક ફેરફારો આપણને થયેલા જોવા મળશે। બીજું શું છે, ગોલ્ગીકાય એ શું કાર્ય કરે, તો ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું મુખ્ય નિર્માણ સ્થાન છે,
बराबर गोल्गीकाई लाइसोजोम्स नू निर्माण करशे अने साथे साथे शुं करे ग्लाइकोलिपिड अने ग्लाइकोप्रोटीन बराबर प्रोटीन तो आवाना ज कारण के रिबोजोम्स छे एटले प्रोटीन आना पर गोल्गीकाई पर पण आपणने रिबोजोम्स जोवा मळे तो ए शुं कार्य करे लिपिड नू निर्माण प्रोटीन नू निर्माण करे हमेशा आगळ पण कही दीधुं छे हमणां पण समजावुं छुं के ज्यां पण रिबोजोम्स आवे तो रिबोजोम्स नू मेन कार्य शुं छे प्रोटीन संश्लेषण એટલે રિબોઝોમ્સ આવે તો તમે ત્યાં આંખ બંધ કરીને લખી શકો કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે બરાબર ખાસ ધ્યાન રાખજો ચાલો હવે ગ્લાયકોપ્રોટીનનું અને સાથે સાથે ગ્લાયકોલિપિડનું પણ નિર્માણ કરે છે કોણ ગોલ્ગીકાઈ તો ગોલ્ગીકાઈનું આ કાર્ય થયું આપણે ગોલ્ગીકાઈના કેટલા કાર્ય જોયા તો ગોલ્ગીકાઈમાંથી લાઇસોઝોમ્સનું નિર્માણ થાય અને બીજું ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું નિર્માણ થાય બરાબર ચાલો હવે આગળ જોઈએ એના પછી ગોલ્ગીકાઈમાંથી જે પુટિકા મુક્ત થાય એ લાઇસોઝોમ્સ છે તો આપણે જોવાના છે હવે લાઇસોઝોમ્સ વિશે જોઈએ લાઇસોઝોમ્સ ચાલો લાઇસોઝોમ્સ શું છે તો આગળ આપણે સમજાવી ગયા છે લાઇસોઝોમ્સ શું છે પટલમય પુટિકીય સંરચના છે પટલ ધરાવતી એક પુટિકા જેવી સંરચના છે બરાબર શું કરે જે પેકેજિંગ ક્રિયા દ્વારા ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામે છે પેકેજિંગની ક્રિયા થાય બરાબર અંતઃકોષ રસજાળમાંથી પેકેજિંગની ક્રિયા દ્વારા જે પુટિકાનું નિર્માણ થાય એ ગોલ્ગીકાઈમાં પ્રવેશ કરશે અને ગોલ્ગીકાઈમાંથી પુટિકા સ્વરૂપે એ મુક્ત થશે જેને શું કહેવામાં આવે છે લાઇસોઝોમ મુક્ત થયેલ લાઇસોઝોમ્સ પુટિકામાં બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો જોવા મળે છે બરાબર એટલે લાઇસોઝોમ્સની અંદર આપણને શું જોવા મળે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો બરાબર અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે લાઇસોઝોમ્સ પુટિકા શું ધરાવે છે તો હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કયા કયા ઉત્સેચકો છે જે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો છે એને હાઇડ્રોલેઝિસ તરીકે ઓળખવામાં આવશે કયા હાઇડ્રોલેઝિસ લાઇપેઝિસ પ્રોટીએઝિસ કાર્બોહાઇડ્રેઝિસ અને ન્યુક્લિએઝિસ નામ ધ્યાનમાં રાખજો ઉત્સેચકોના નામ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કે જે લાઇસોઝોમ્સમાં જોવા મળે એના નામ જણાવો તો કયા આવશે લાઇપેઝિસ પ્રોટીએઝિસ કાર્બોહાઇડ્રેઝિસ અને ન્યુક્લિએઝિસ આ શું છે તો ઉત્સેચકો છે કે જે લાઇપેઝ એટલે કે લિપિડ પ્રોટીએઝ એટલે પ્રોટીન કાર્બોહાઇડ્રેટ એટલે કાર્બોહાઇડ્રેટ અને ન્યુક્લિએઝિસ એટલે કે ન્યુક્લિક એસિડ એનું પાચન કરવા માટે સક્ષમ હોય છે પાચન કરવાનું કાર્ય કરે એવા ઉત્સેચકો લિપિડ પ્રોટીન કાર્બોહાઇડ્રેટ અને ન્યુક્લિએઝ જેવા ઘટકો છે એ ઘટકોનું પાચન કરવા માટેના ઉત્સેચકો લાઇસોઝોમ્સ ધરાવે છે પરંતુ આ ઉત્સેચકોને સક્રિય કાર્ય કરવા માટે ઇષ્ટતમ પીએચ જરૂરી છે અમુક લિમિટ હશે એ પીએચ આવશે જ્યારે લાઇસોઝોમ્સ પુટિકા એ પીએચ પ્રાપ્ત કરશે ત્યારે જ આ ઉત્સેચકો સક્રિય થશે અને લિપિડ પ્રોટીન કાર્બોહાઇડ્રેટ અને ન્યુક્લિએઝનું પાચન કરી શકશે બરાબર જોઈએ જે ઇષ્ટતમ પીએચમાં સાર્વત્રિક રીતે સક્રિય હોય છે એટલે પીએચ ઇષ્ટતમ આવશે ત્યારે જ આ ઉત્સેચકો સક્રિય થશે અને આ ઉત્સેચકોનું કાર્ય શું છે આ ઉત્સેચકો અનુક્રમે લિપિડ પ્રોટીન કાર્બોદિત અને ન્યુક્લિક એસિડના પાચન કરવા માટે સક્ષમ હોય છે બરાબર એટલે લાઇસોઝોમ્સ શું ધરાવે છે લાઇસોઝોમ્સ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે છે જેવા કે લાઇપેઝિસ પ્રોટીએઝિસ કાર્બોહાઇડ્રેટઝિસ અને ન્યુક્લિએઝિસ આ ઉત્સેચકો કયા પ્રકારના છે તો હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો છે જે ઇષ્ટતમ પીએચ સક્રિય થશે અને લિપિડ પ્રોટીન કાર્બોદિત અને ન્યુક્લિક એસિડનું પાચન કરે છે બરાબર તો અહીંયા આપણે ગોલ્ગીકાઈ જોયું અને લાઇસોઝોમ્સ જોયું હવે એના પછીની આપણે બીજી એક અંગિકા જોવાના છે એ છે રસધાની બરાબર આ રસધાની શું છે તો આપણે આકૃતિ ફરી એકવાર જોઈએ આકૃતિમાં આપણે શું જોઈએ અહીંયા જુઓ આ કોષ કેન્દ્ર છે બરાબર એમાં આ કોષ કેન્દ્રિકા આવેલી છે એમાંથી આપણને અંતઃકોષ રસજાળ ગોલ્ગીકાઈ કણાપસૂત્ર લાઇસોઝોમ્સ રિબોઝોમ્સ આ શું છે હરિતકણ છે બરાબર અને આ એક મોટો ફુગ્ગા જેવી રચના જોવા મળે આપણને બરાબર કોથળીમય રચના એ છે રસધાની
वनस्पति कोषमां रसधानी खूब ज मोटी होय छे, ज्यारे प्राणी कोषमां रसधानीनुं कद नानुं अथवा तो न पण होय शके। तो आपणे आ रसधानी विशे आपणे जोवाना छे। जोईए शुं छे रसधानी। कोषरसमां पटल द्वारा घेरायેલ જગ્યાને રસધાની કહે છે। આ કોષરસ છે ને કોષરસમાં પટલ, આ એનું પટલ છે બરાબર। એને એના દ્વારા જે રચના ઘેરાયેલી છે અંદરનો ભાગ, એને શું કહેવામાં આવશે? રસધાની। રસધાનીમાં શું આવે? તો પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થ અને અન્ય દ્રવ્ય કે જે કોષ માટે ઉપયોગી નથી તેવા દ્રવ્ય જોવા મળે છે। રસધાની જે છે એ રસધાનીમાં આપણને પાણી, ઉત્સર્ગ પદાર્થ, અન્ય પદાર્થ જે વનસ્પતિ માટે કોઈ ઉપયોગી નથી એવા પદાર્થો ભેગા થશે આ જગ્યામાં અને રસધાનીનું નિર્માણ કરશે બરાબર। આગળ જોઈએ। રસધાની એક પટલથી ઘેરાયેલ રચના છે જેને ટોનોપ્લાસ્ટ અથવા તો રસધાની પટલ કહે છે અને તે વનસ્પતિ કોષના કુલ કોષના 90% જગ્યા રસધાનીથી રોકાયેલી હોય છે બરાબર। આ રસધાની કે જેની અંદર અન્ય ઉત્સર્ગ પદાર્થો વનસ્પતિ માટે ઉપયોગી નથી તેવા પદાર્થોનો સમાવેશ થયેલો છે, જમા થયેલા છે, જે રસધાની તરીકે ઓળખવામાં આવે અને રસધાની જે પટલ વડે ઘેરાયેલી હોય છે એને રસધાની પટલ કહેવામાં આવે છે બરાબર। અને વનસ્પતિ કોષમાં મેં તમને જણાવ્યું તેમ આગળ જણાવી દીધું છે કે વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે અને તે કેટલી મોટી હોય? લગભગ 90% જેટલો ભાગ વનસ્પતિ કોષમાં રોકે છે। 90% એટલે ફક્ત 10% ભાગમાં અન્ય અંગિકાઓ સમાયેલી હશે, જ્યારે મોટો ભાગ કેવો હશે? રસધાની વડે ઘેરાયેલો હશે। આગળ આપણે આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયેલા હતા રસ આકૃતિ બરાબર, એમાં જુઓ તમે, આ છે આપણી વનસ્પતિ કોષની આકૃતિ। વનસ્પતિ કોષમાં તમે જોઈ શકો આ જે ભાગ છે, મોટો જે કોથળીમય રચના દેખાય એ શું છે? રસધાની। એટલે કે 90% જેટલો ભાગ કોણ રોકે છે? રસધાની બરાબર। ચાલો આગળ જોઈએ। વનસ્પતિમાં ઘણા બધા આયનો તેમજ અન્ય પદાર્થો સંકેન્દ્રણ ડોળાંશની વિરુદ્ધ રસધાની પટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે બરાબર। આમાં શું છે? આપણે શું જોયું કે પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થ અને અન્ય દ્રવ્ય જે કોષ માટે ઉપયોગી નથી તેવા દ્રવ્ય પણ કેવી રીતે જશે? તો સંકેન્દ્રણ ડોળાંશની વિરુદ્ધ જશે। હવે વિરુદ્ધ, ડોળાંશની વિરુદ્ધ દિશામાં જવા માટે આપણને શાની જરૂર પડે? શાની જરૂર પડશે? ઢોળાંશની વિરુદ્ધ જવા માટે આપણને ફોર્સ જોઈએ બરાબર, પાવર, આપણે ધક્કો જોઈએ એક બરાબર। તો એ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં આ બધા ઘણા બધા આયનો એ રસધાનીમાં સાનુકૂલિત વહન પામે અને સાનુકૂલિત વહનમાં આપણને ખબર છે કે શક્તિની જરૂર પડે છે। શક્તિની જરૂર પડે એને સાનુકૂલિત વહન કહેવામાં આવે। કેમ શક્તિની જરૂર પડ્યું? તો અહીંયા છે સંકેન્દ્રણ ડોળાંશની વિરુદ્ધ દિશામાં આયનોનું વહન થાય છે। શેમાં થવાનું? તો રસધાનીમાં, એટલે પટલમાંથી રસધાનીની અંદર જે અન્ય ઉત્સર્ગ પદાર્થો વનસ્પતિ માટે ઉપયોગી નથી તે શક્તિ દ્વારા ધક્કો આપીને એને રસધાની પટલમાંથી રસધાનીમાં જમા કરવામાં આવે છે। આ કારણસર તેઓની સાંદ્રતા રસધાનીમાં કોષરસની સાપેક્ષમાં ઘણી વધારે હોય છે। એટલે કે રસધાનીની અંદર જે આ બધા આયનો ભેગા થયા છે બરાબર, એ રસધાનીમાં આયનોની સાંદ્રતા વધારે હશે કોષરસની સાપેક્ષમાં। એટલે કોષરસ કરતાં રસધાનીમાં જે આયનો છે એની સાંદ્રતા વધારે આપણને જોવા મળશે બરાબર। આમાં ખબર પડી છે બધાને? ઘણા બધા આયનો સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે અને તેને જ કારણે ઘણા બધા આયનો છે એટલે કે કોષરસમાં જરૂર નથી તેવા બધા જ ઘટકો કેમાં ભેગા થવાના? રસધાનીમાં। એટલે તેમાં એનું પ્રમાણ વધારે હોવાનું રસધાનીમાં, એટલે એને કારણે રસધાનીમાં સાંદ્રતા વધારે હશે કોષરસ કરતાં। હવે આ રસધાનીનું કાર્ય જુદા જુદા પ્રાણીઓમાં, સજીવોમાં જુદું જુદું હોય છે। જેમ કે અમીબામાં આંકુચક રસધાની જોવા મળે જે ઉત્સર્જન માટે મહત્વપૂર્ણ હોય છે બરાબર। અમીબા આપણે જોઈ ગયેલા આગળના સ્ટાન્ડર્ડમાં, તો તેમાં શું જોયેલું? અમીબામાં આંકુચક રસધાની જોવા મળે। તો આંકુચક રસધાની શું કાર્ય કરે? યાદ રાખવાનું, અમીબામાં આંકુચક રસધાનીનું કાર્ય ઉત્સર્જનનું હોય છે। એક માર્કમાં ક્વેશ્ચન પૂછાય આંકુચક રસધાની અમીબામાં શા માટે ઉપયોગી છે, શા માટે ઉત્સર્જનનું કાર્ય કરશે? જ્યારે ઘણા બધા કોષો જેવા કે પ્રોટિસ્ટા, પ્રોટિસ્ટા જે છે એમાં અન્નધાની આવેલી હોય
तो अन्न धानी में शू कार्य थे, अन्न एटले खोराक अने धानी एटले ग्रहण करते, बराबर। एटले अन्न धानी निर्माण खाद्य पदार्थों ने ग्रहण करवा माटे थाय छे। अमीबा में उत्सर्जन माटे रसधानी वपराय, जारे प्रोटिस्टा में खाद्य पदार्थों ग्रहण करवा माटे अन्न धानी उपयोग थाय छे, बराबर। तो आज आप अंगिकाओ कई जोई, गोल्गीकायना कार्य जोया, लाइसोजोम्स जोयू अने रसधानी जोई। थैंक यू।